લોકડાઉનની શરૂઆત 22 માર્ચના જનતા કર્ફ્યુથી થઈ, ત્યારબાદ સતત 3 લોકડાઉન અને હાલે 4થું લોકડાઉન ચાલી રહ્યું છે. આ દરમિયાન ધંધા રોજગાર બંધ થયા, પ્રવાસ બંધ થયા, કોઈને ત્યાં જવા આવવાનું બંધ થયું, ધાર્મિક અને લગ્ન કાર્યક્રમો બંધ રહ્યા. તે સમયે પુરુષ વર્ગ મોટે ભાગે ઘરમાં રહ્યો અને ગૃહિણીઓ અને જોબ કરતી સ્ત્રીઓ પણ ઘરમાં રહી. આટલા મોટા સમયગાળા દરમિયાન કઈ રીતે સ્ત્રીઓએ સમગ્ર પરિવાર વચ્ચે સમય પસાર કર્યો, જાણીએ ગૃહિણી જોબ કરતી મહિલાઓની પ્રવૃત્તિની વાત તેમના શબ્દોમાં. ખુશ્બુ પ્રજાપતિ છે મારું નામ. હાલ ઘડી તો હું હાઉસવાઈફ છું અને મારે 2 બાળકો છે અને મેં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન કર્યું છે. ઘરમાં તો આખો દિવસ છોકરાઓને સંભાળવામાં જતો રહે છે અને ધાર્મિક સિરિયલો બધી ચાલુ થઈ છે તો ખાસ કરીને એ જોવામાં અમે લોકોએ ટાઈમ ફાળવી છીએ અને છોકરાઓને આખો દિવસ એની સાથે બધી અલગ અલગ એક્ટિવિટીઓ કરાવી છીએ અને એની સાથે વધારેમાં વધારે ટાઈમ સ્પેન્ડ થાય એવું કરી. યસ, ડેફિનેટલી કે છોકરાઓ આખો દિવસ ઘરે રહે છે તો અમે તો ફાળવતા જ હોઈએ છીએ, પણ એમના ફાધર આખો દિવસ ઘરે હોય છે તો એ પણ સારો એવો ટાઈમ ફાળવી શકે છે. હવે છોકરા ઘરમાં કામકાજ કરીને પોતાના કચરા ફટા વાસણ રોડ બોવાડીએ બધું ચોખ્ખાઈ રાખે. બસ એ જ આ બેને કીધું કે ઘરે બેસીને બધાની ધ્યાન રાખી, એજેડ હોય ઘરમાં એટલે એમના સાથે ટાઈમ પસાર કર્યો. આમ તો અમે નોકરી કરતા હોઈએ એટલે એ લોકો સાથે ટાઈમ પસાર ના કરી શકીએ. આ સમય હતો કે બહાર નીકળવાનું નહોતું તો અમે એ લોકો સાથે ટાઈમ પાસ કર્યો, કારણ કે અમે અમારા વ્યવસાયમાં એટલા બિઝી હોઈએ છીએ કે અમે ઘરમાં જે અમારા સાસ સસુર છે એના સાથે ટાઈમ પસાર નથી કરી શકતા. તો આ એક અમને લાવો મળ્યો કે એમના સાથે અમે ટાઈમ પસાર કર્યો. એમ મારું નામ વંદનાબેન સાવલા. બસ અમે ઘરમાં ઘરની ઘણી બધી પ્રવૃત્તિઓ, ઘરના કામ હોય, પછી હમણાંવાળી નવી ઘઉંની સિઝન, મસાલાની સિઝન, અથાણાની સિઝન, એ બધું ઘરમાં બેસીને બધી પ્રવૃત્તિઓ ઘરમાં બેસીને કરી, ઘરમાં બધા ફેમિલી સાથે રહીને આ બધો જે મુશ્કેલીનો સમય આપણા ઉપર, આપણા દેશ ઉપર આવ્યો એ અમે બધાએ ઘરમાં રહીને આરામથી પસાર કર્યો છે. જે સમય થતો એ સમયમાં બધી વસ્તુઓ પણ અમે લઈ આવતા, જે ઘણું કામનો બોજ વધી ગયો પણ કંટાળો નથી આવ્યો એમ. હા, ઘણા સમય પોતાના ફેમિલી સાથે રહેવાનો બહુ સરસ આ સમય મળ્યો એમ. જયાબેન કે ગોર, હા હું ટીચર હતી. અમે એ સમયે એક તો એક ટીવીના માધ્યમથી અમે ઘણું બધું સુખ અને શાંતિથી જીવ્યા. એમાં ધાર્મિક ચેનલો જે આવી એ બધી જ ચેનલો આજ દિવસ સુધી અત્યાર સુધી અમે જોયા કરીએ છીએ અને અમે અમારી રીતે ખૂબ જ સારી રીતે અમે પસાર કર્યો છે. સરકારશ્રીના આદેશ પ્રમાણે અમે ગેટથી બહાર પગ પણ નથી મૂકતા. જ્યારે જ્યારે છૂટ મળે છે ત્યારે આજુબાજુવાળા કોઈ જાય તો એકબીજાની વસ્તુ પણ અમે એ પ્રમાણે લઈ દઈએ છીએ. અને અમે જે લોકડાઉનનો જે સમય હતો એની અંદર પણ અમે બધા જે પ્રમાણે આદેશ હતો એ જ પ્રમાણે અમે પાલન કર્યું છે.